ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकर्णम् वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य सङ्ग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णसन्निहितो भवे तो एकादश वर्णकमा ग्रंथकार आत्मा स्वरूप सच्चिदानंद एकीवृत चेते समझावे छे कि सत चित आनंद ए प्रत्येक लक्षण समझावशे अने बतावशे केवी रीते सतना चितना अने आनंदना आ त्रणेय लक्षणों आत्मामां घटे छे माटे आत्मा सच्चिदानंद स्वरूप छे आ पद्धति छे तो पहला सतनु स्वरूप कयो कालत्रयेपि केनापि अबाध्यमानत्वे सति एक रूपत्वं सतः लक्षणम् 109वां पान रखे कालत्रय त्रणे कालमा भूत वर्तमान भविष्यमा के जागृत स्वप्न सुषुप्तिमा के सृष्टि स्थिति प्रलयमा केनापि अबाध्यमानत्वे कोई वस्तु ने बाधित न कर सके कोई वस्तु ने नकार न सके खसड़ी न सके नसीब पुरवार न कर सके एक रूपत्व मन सदा एक रूप हो एक रस हो जमा कोई प्रकार स्वयं परिवर्तन न हो परिणाम न हो विकार न हो निर्विकार हो जे अबाध्य हो अर्थात जे कोई प्रकार न हो ना बने कोई प्रमाण थी प्रत्यक्ष हो
કે અનુમાન હોય કે કોઈ પ્રમાણ હોય એ નથી, એવું સિદ્ધ આત્મા નથી એવું સિદ્ધ ના કરી શકે. હવે આત્મા કેવો છે? એક રૂપ છે, એક રસ છે, નિર્વિકાર છે. આમ અબાધિતપણું અને નિર્વિકારપણું, એક રસપણું, આને આ સતનું લક્ષણ કહ્યું. ઇદમ લક્ષણમ આત્મની અસ્તિ, સતનું આ લક્ષણ આત્મામાં છે, મારા આત્મા સત સ્વરૂપ છે. તો આપ કહો છો કે સતનું આ લક્ષણ અબાધ્યમાનત્વમ, એક રૂપત્વમ એ આત્મામાં છે કઈ રીતે? તો ત્રણ પ્રમાણ આપણે સમક્ષ પ્રસ્તુત કરે છે, શ્રુતિ, યુક્તિ અને અનુભવ. પહેલા શ્રુતિની વાત કરે કે જો ભાઈ આ પ્રપંચ ન હતો ત્યારે પણ આત્મા તો હતો, સદૈવ આસીત, સત જ માત્ર હતું, જ્યારે કંઈ પણ ન હતું ત્યારે માત્ર સત હતું, આ બધું છે ત્યારે પણ સત છે, આ કશું નહીં હોય ત્યારે પણ સત હશે. એટલે સમગ્ર જગત હોય કે ના હોય આ સતનો ક્યારેય બાધ થતો નથી. આત્મને આકાશ સંભૂત, આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ, અર્થાત આકાશ ન હતું ત્યારે પણ આત્મા તો હતો, આકાશ છે ત્યારે પણ છે. આ વેદાંત શાસ્ત્ર છે, શ્રુતિ છે, એ આત્માના હંમેશા હોવાપણામાં પ્રમાણભૂત છે. અનુભવ કહે છે કે તમે આદ્ય ધનિક કહો, દરિદ્ર કહો, કર્મી કહો, ભક્ત કહો, મુમુક્ષુ, કોઈ પ્રકારનો મનુષ્ય હોય, એ દરેકને પોતાના હોવાનો અનુભવ છે, પોતાના હોવાનું આપણે અનુમાન કરી શકીએ છીએ. કે ધનવાન મનુષ્ય કે હું ધનવાન કેમ છું? પૂર્વજન્મમાં મેં કંઈ ઘણું બધું દાન કર્યું હોવું જોઈએ, જેને કારણે આ જન્મમાં મને આ બધું ધન પ્રાપ્ત થયું, હવે પણ હું દાન કરીશ તો ભવિષ્યમાં પ્રાપ્ત થશે. આ પ્રકારે ધનિકનો અનુભવ છે કે પૂર્વમાં પોતે દાન કર્યું છે અને અત્યારે દાન કરે છે, મારે ભવિષ્યના જન્મમાં પણ દાન કરશે. આ પ્રકારે આ ધનિકનો અનુભવ છે. ગરીબનો અનુભવ એથી જુદો હોય, ઉલટો હોય, કે મેં પૂર્વજન્મમાં દાન ન કર્યું હોય, નહીં કર્યું, નથી કર્યું, અને આ જન્મ નથી કરતો તો આવતા જન્મ પણ નહીં કરું, દરિદ્ર છું. તમે કયો શ્લોક કહેતા હતા? બોધયંતિ ન યાચંતિ ભિક્ષા દ્વારા, બોધયંતિ ન યાચંતિ ભિક્ષા દ્વારા ગૃહે ગૃહે. એટલે જયારે ભિક્ષુક આપણે ઘરે આવે ને ત્યારે યાચના કરે છે ને, યાચના નથી કરતો, આપણે બોધ આપી રહ્યો છે. ભિક્ષુ શું બોધ આપી રહ્યો છે? કે ભાઈ હા, દિયતામ દિયતામ, ભાઈ તમે દાન તમે આપો આપો, નહીતર આ મારે જેવી હાલત થશે. અદાતુ ફલમ ઈદૃશમ, જેને દાન નથી કર્યું એનું આવું ફળ છે, મારી જેમ ભીખ માગવી પડે. કોઈ માગવા આવે ત્યારે માગતો નથી, આપણને બોધ આપે છે કે દિયતામ દિયતામ, ભાઈ આપો આપો, નહીં આપો તો મારા જેવી હાલત થશે. હું આવું છું કારણ કે મેં પૂર્વજન્મમાં આપ્યું નથી. આ રીતે આપણી સંસ્કૃતિમાં અનુભવ કહે છે. તેમ ભક્તો હોય, મુમુક્ષ હોય, બધા લોકો પોતે આમ કેમ છે? કારણ કે પૂર્વજન્મમાં વર્તમાનમાં આ પ્રકારે હોવા માટે પૂર્વજન્મમાં મેં એ પ્રકારનું યોગ્ય કર્મ કર્યું હોવું જોઈએ, મારે અત્યારે હું આ પ્રકારનો છું. આમ બધાનો અનુભવ છે કે હું હતો, હું છું, હું હોઈશ. એટલે 111 પાન પર કહ્યું પહેલી પંક્તિમાં, તસ્માત આત્મનઃ કાલત્રયેપી અવાધ્યમાનત્વે સતિ એકરૂપત્વસ્ય વિદ્યમાનત્વાત્ આત્મનઃ સદ્રૂપત્વમ અસ્તિ. તસ્માત સર્વના અનુભવથી કહેવાય, આત્મનઃ કાલત્રયેપી અબાધ્યમાનત્વે સતિ. આ રીતે દરેકનો અનુભવ છે કે હું પૂર્વજન્મમાં હતો, અત્યારે છું,
અને હોઈશ, જે કારણથી અત્યારે છું તે જ કારણે ભવિષ્યમાં પણ હોઈશ. જે કારણથી અત્યારે હું ધનિક છું એ જ કારણથી ભવિષ્યમાં ધનિક હોઈશ. આમ ત્રણેય કાળમાં હોવાપણું અને એક સમાનપણું છે, એ સતનો જે ધર્મ છે એ આત્મામાં ઘટે છે. માટે આત્મા સત સ્વરૂપ છે. તો અનુભવની વાત કરી એટલે હવે આગળ કહે છે, હે સ્વામીન અનુભવેન આત્મનઃ સદરૂપત્વમ એવમ ઉક્તમ ન યુક્ત્યા ઇતિ ચેત. હે સ્વામીન, હે ભગવાન, આપે અનુભવના આધારે આત્મા સત સ્વરૂપ છે એ તો કહ્યું, પરંતુ એના માટે યુક્તિ શું છે? અનુભવ ત્યારે જ ખરેખર તો આપણા મનમાં અનુભવની અસર દ્રઢ થાય જ્યારે આપણો અનુભવ છે યુક્ત યુક્ત હોય. જે અનુભવ પણ થઈ રહ્યો છે એ પ્રમાણ ખરો જ્યારે અનુભવ યુક્ત યુક્ત યુક્તિ સંગત હોય. યુક્તિથી વિરુદ્ધ ન હોય તો આપણા અનુભવને પણ આપણે એટલે અનુભવમાંથી આપણે જે પ્રકારનો નિષ્કર્ષ કાઢીએ એ કદાચ આપણે તપાસવો પડે કે અનુભવને હું જે રીતે સમજું છું એ બરોબર છે કે નહીં. એ જો યુક્તિ સંગત ના હોય તો એટલે આપણો જે અનુભવ છે એ યુક્ત યુક્ત છે કે નહીં એ તો આપણે કહ્યું નહીં. નીચે જો એ પ્રકારનો પ્રશ્ન હોય તો કહે છે, યુક્ત્યાપિ વિચાર્યમાણે આત્મનઃ સદરૂપત્વમ સેચ્યતે. એ શિષ્ય, યુક્તિથી જો વિચાર કરવામાં આવે તો પણ આત્મા સત સ્વરૂપ છે એ સિદ્ધ થાય છે. કહે છે, તત્ કથમ ઇતિ ચેત. એ ભગવાન, કેવી રીતે? યુક્તિપૂર્વક વિચાર કરવાથી પણ આત્માનું સત સ્વરૂપ સિદ્ધ થાય છે, તત કથમ ઇતિ, એ કઈ રીતે? ઇતિ ચેત જો પ્રશ્ન હોય તો કહે છે, શૃણુ સાંભળ, વયમ અસ્મિન લોકે વિદ્યમાના વા નવા ઇતિ વિચાર્યમાણે વિદ્યમાના એવ ઇતિ જાનીહિ તથા સર્વેષાં અહં ઇહ અસ્મિ ઇતિ અનુભવાત્. સરળતાથી પ્રારંભ કરે છે કે જો ભાઈ વયમ અસ્મિન લોકે વિદ્યમાના વા નવા એ વિચાર્યમાણે, ભાઈ હવે આ લોકમાં આપણે છીએ કે નહીં, અત્યારે આપણે હાજર છીએ કે નહીં, હું વિચાર શું વિચાર કરો, હું વિચાર કરીએ તો શું ઉત્તર મળે? વિદ્યમાન આવ્યા એ આપણે છીએ, અત્યારે વર્તમાનમાં છીએ, વિદ્યમાન છીએ, હાજર છીએ, એ તો સ્વીકારવું પડશે. તથા સર્વેષામ અહમ અસ્મિ, એટલે કદાચ કોઈને એમાં શંકા જતી હોય તો કહેવું જ નહીં, કહેવાય નહીં, પણ આટલું તો બધા સ્વીકારવું પડે કે ભાઈ આપણે અત્યારે વિદ્યમાન છીએ. તથા સર્વેષામ અહમ ઇહ અસ્મિ એ અનુભવાત, કારણ કે મારો એકલાનો જ નહીં, કદાચ મને અનુભવ થતો તમને ના થતો હોય તો શું? એટલે આપણે અહીં હાજર છીએ, વિદ્યમાન છીએ, એ પણ કહી શકાય, ક્યારે કહી શકાય? એ સર્વનો અનુભવ હોય તો. આ બધાનો અનુભવ છે કે અહમ ઇહ અસ્મિ, હું અહીં છું, ઇહ એટલે અહીં, હું અહીં છું, હું અહીં છું, અત્યારે છું, હાજર છું, એવો બધાનો અનુભવ છે. એટલે આપણે આ પરથી એક તો નિષ્કર્ષ કરીએ કે આપણે બધા અત્યારે વિદ્યમાન છીએ. પછી આગળ કહે છે, એવમ વિદ્યમાના વયમ શરીરણ વા અશરીરણો વા. આગળ પ્રશ્ન કહીએ કે અત્યારે આપણે જે જીવંત છે, વિદ્યમાન છે, હાજર છે, એ શરીર ધરાવીએ છીએ કે શરીર નથી ધરાવતા? ભાઈ શરીરી કોને કહેવાય? શરીર ધરાવનારને શરીરી કહેવાય. આપણે શરીરી છીએ એટલે શરીર ધરાવનારા છીએ કે નહીં? તો કહે છે,
शरीरिणः एव न अशरीरिणः शरीरस्य दर्शनात् तब स्वीकार कर सके बोलता शरीरी छे अर्थात शरीर धरावनारा छे अशरीर नहीं शरीर वगैरह ना नहीं किम कारण के शरीरस्य दर्शनात् अशरीर तो अपना दर्शन न अर्थात प्रत्यक्ष विषय से स्वीकार अपने शरीर धरावनारा छे अर्थात शरीर धरावनारा अपने अत्यारे विद्यमान छे आनी शुरुआत थी કોઈ આપણે પહેલાં જૂના જમાનામાં દાખલો શરૂઆત કરે ને પહેલાં પેલું પગ પગે થયું આ છે ભિક્ષા બરોબર ફલાણું કે આ એટલે ત્યાંની શરૂ કે પહેલ જે શરૂઆત બરોબર હોય ને તો બાકીનો જે નિષ્કર્ષ બરોબર હોય શરૂઆતનો જ ધારણા ખોટી હોય તો બાકી બધું સાચું હોય તો ખોટું નહીં હોય ને પહેલાં આ બધા લોકો નક્કી કરવું આપણે છીએ અને શરીર ધરાવનારા છે તો કે હા એમાં તો બધા સંમત છે બસ તો આગળ વધીએ ઇદમ શરીરમ केन आगतम इति विचार्यमाणे प्रश्न आएगा शरीर में क्यों रहता है आपने आ शरीर के आदेह के तो प्राप्त थयो विचार करो पड़े तो कहे कर्मणा इति निश्चय तो अपने पूर्व जन्म स्वीकारिए छे कर्म नो सिद्धांत स्वीकारिए छे अने जीवन नो सातत्य स्वीकारिए छे અંતેથી આ દેહ મને કર્મથી પ્રાપ્ત થયો કશી વસ્તુ એમને પ્રાપ્ત ન થાય એટલે આ દેહ કર્મથી પ્રાપ્ત થયો આ યુક્તિ છે સ્વીકારવું પડે આપણે કોઈ વસ્તુ કારણ વગર ના બને આ દેહ છે માટે દેહનું કારણ એ કર્મ હોવું જોઈએ તત્કર્મ અસ્મદીયમ વા અન્યદીયમ વા એટલે છે આગળ પ્રશ્ન કરીએ કે જે કર્મથી મને આ શરીર મારી પાસે આ શરીર છે એ મારા કર્મને કારણે છે કે બીજાના કર્મને કારણે છે સરળ પ્રશ્ન છે અસ્મદીયમ એવ ઇતિ વક્તવ્યમ તો ભાઈ આપણે આટલું કહેવું પડે કે આ મારું પાસે મારું જે શરીર છે એ મને મારા કર્મથી પ્રાપ્ત થયું છે એવું કેમ અન્યદીય કર્મણા અન્યસ્ય સ્વર્ગ ફલ અનનુભવાત અન્યથા અન્ય કર્મણા અન્ય સ્વર્ગાધિકમ પ્રાપ્નુયાત બ્રાહ્મણેન યાગે કૃતે શૂદ્ર સ્વર્ગમાપ્નુયાત તો જ જગતમાં વ્યવસ્થા હોય ને ટકે શેર ભાઈ ટકે શેર ખાજા તો પછી વ્યવસ્થા ના ને વ્યવસ્થા ત્યારે જ હોય જયારે અસ્મદીયમ એવ એ વક્તવ્યમ આ શરીર મારું શરીર મને મારા કર્મથી પ્રાપ્ત થયું એ આપણે સ્વીકારવું પડે અન્ય દિય કર્મણા અન્યસ્ય સ્વર્ગફલ અનુભવાત એવું ના બને કે કર્મ એક વ્યક્તિ કરે અને એનો કર્મ સ્વર્ગ બીજાને પ્રાપ્ત થાય એવું ના બની શકે એવું થતું હોત તો અન્યથા અન્ય કર્મણા અન્ય સ્વર્ગ આદિકમ પ્રાપ્ત મજા પડી જાય કર્મ પેલો કરે ને સ્વર્ગ મને પ્રાપ્ત થાય બ્રાહ્મણ યાગ એ કૃતે શૂદ્ર સ્વર્ગમાં આપનો યાદ બીજો આખી જિંદગી બ્રાહ્મણ યાગ કર્યા કરે અને પેલો શૂદ્ર કશું ના કરે અને સ્વર્ગ એને મળે આવું થતું હોય તો એટલે આપણે સ્વીકારવાનું છે યુક્તિ કે જગતમાં કાર્ય કારણનો નિયમ છે કે હંમેશા કાર્ય માટે એનું કારણ હોવું જોઈએ અને કારણને અનુરૂપ જ કાર્ય હોય કર્મ એ કારણ છે કર્મફળ કાર્ય છે તો કર્મફળ કર્મને અનુરૂપ જ હોવું જોઈએ વળી જેણે કર્મ કર્યું હોય એને જ કર્મનું ફળ મળવું જોઈએ એ પણ નિયમ છે કર્મ એક કરે અને ફળ બીજાને મળે એવું ના હોઈ શકે એટલે કહે ને કે ગાય જ્યારે આખા દિવસમાં ચરીને પાછી આવે ત્યારે આ બધા વાછરડાનું ટોળું હોય પણ સીધી પોતાના જ વાછરડા પાસે જાય તેવી રીતે કર્મ ભલે ને કરોડો અબજો હોય પણ એ શોધી કાઢે આ બધા ટોળામાંથી જેણે કર્મ કંઈ કરતાને શોધી કાઢે અને એને જ ઓળખે
અને એ જેણે કર્મ કર્યું હોય એને કર્મનું ફળ ભોગવવાનું હોય. તેથી આ શરીર કર્મને કારણે મળ્યું છે અને તે પણ મારા જ કર્મને કારણે મળ્યું છે. અતઃ અસ્મદીય કર્મ પ્રાપ્ત અસ્માકં શરીરમ ઇતિ વક્તવ્યમ. અંતેથી આપણું શરીર છે એ આપણને આપણા જ કર્મથી પ્રાપ્ત થયું છે ઇતિ વક્તવ્યમ, એ કહેવું પડશે, સ્વીકારવું પડશે, એ જ યુક્ત યુક્ત છે. આગળ કહે છે તદેતદ શરીરારંભકમ કર્મ અસ્મિન જન્મની કૃતમ વા પૂર્વજન્મની કૃતમ વા ઇતિ વિચાર્યમાણે પૂર્વજન્મની કૃતમ ઇત્યેવ વક્તવ્યમ. આ પ્રશ્ન એ થયો કે આપણું જે શરીર છે એ આપણા જ કર્મથી પ્રાપ્ત થયું છે એ તો બરાબર છે, પણ કેવું કર્મ? આ જન્મમાં કરેલા કર્મથી આ શરીર પ્રાપ્ત થયું કે પૂર્વ જન્મમાં કરેલા કર્મથી આ શરીર પ્રાપ્ત થયું? શું હશે પૂરું? કેમ એવું? કેમ આ જન્મમાં કરેલા કર્મથી આ શરીર પ્રાપ્ત થયું કેમ ના હોય? ભાઈ પૂરું એવું સાંભળે કે આ જન્મમાં કર્મ કરીએ જ છે ને, કર્મ ક્યારે થાય? શરીર હોય ત્યારે. તો જ કર્મ થાય ને. એટલે આ જન્મમાં કર્મ કારણ પહેલા શરીર જોઈએ, શરીર પહેલા હોય પછી આ જન્મના કર્મ હોય. એટલા માટે આ શરીરને જન્મ આપનાર કર્મ આ શરીર પહેલા હોવા જોઈએ, એ જ કહે છે. અસ્મિન જન્મ એતદ જન્મની કૃતસ્ય એતદ શરીરમ પ્રતિ પૂર્વભાવિત્વ અભાવેન અકારણત્વાત. પણ એક સાદો નિયમ છે કે કારણ છે એ કાર્યનું પૂર્વભાવી હોવું જોઈએ. એટલે એ કારણ છે એ કાર્ય પહેલાં વિદ્યમાન હોવું જોઈએ, નહીં તેને કારણ ના કહેવાય. પિતા પુત્ર પહેલાં હોવો જોઈએ, નહીં તો પછી પિતાએ તેવી રીતે માટે ઘણા પહેલાં હોવી જોઈએ. અને તે રીતે આ દેહને જન્મ આપનાર કર્મ છે એ આ દેહ પહેલાં હોવું જોઈએ, તો જ એ કારણ હોઈ શકે. કારણ જ કાર્યને જન્મ આપે. તેથી આ દેહ છે એ પૂર્વના આપણે જ કરેલા પૂર્વજન્મના કર્મથી આ દેહ પ્રાપ્ત થયો હોવો જોઈએ, એ યુક્તિયુક્ત છે. કારણ કે આ તમે કહ્યું એ પ્રમાણે આ જન્મમાં જે કર્મ કરવામાં આવે તો આ દેહથી જ કરવામાં આવે. પણ એ દેહથી ક્યારે થાય? આ દેહ હોય તો મારા દેહને જન્મ આપનાર પૂર્વજન્મનું આપણું જ કરેલું કર્મ હોવું જોઈએ. તો આગળ પૂછે પૂર્વજન્મની કર્મ કરણ કાલે વયમ વિદ્યમાના વા નવા ઇતિ વિચાર્યમાણે. આગળ વિચાર કરીએ કે પૂર્વજન્મ આપણે હતા કે નહોતા? પૂર્વજન્મના કર્મથી આ જન્મનો દેહ પ્રાપ્ત થયો તો પ્રશ્ન થયો કે આપણે પૂર્વજન્મ હતા કે નહીં, કેમ કેવી રીતે કહેવા હતા? તો જ કર્મ થાય. પૂર્વજન્મની કર્મ કારણ કાલે પૂર્વજન્મમાં જ્યારે કર્મ થયું ત્યારે એ સમયે વયમ વિદ્યમાન વા નવા આપણે તે વખતે હાજર હતા કે નહીં, એ વિચાર્યમાણે એ જ વિચાર કરવામાં આવે તો વિદ્યમાન એવા આપણે પૂર્વજન્મમાં આ દેહને જન્મ આપનાર કર્મ કરનાર આપણે પૂર્વજન્મમાં પણ આ કર્મ કરતી વખતે હાજર હોવા જોઈએ. આપણે ન હોય તો કર્મ કોણ કરાય? અવિદ્યમાન કર્મ કરતું અશક્ય. જે નથી એ કર્મ કરી ના શકે. કર્મ કરવા માટે કર્મ કરનાર હોવો જોઈએ. અને કોણ કર્મ કરનાર? આપણે જ કર્મ કરનાર છે. આ શરીર કોનું છે? આપણું છે. એ શરીર વળી પ્રાપ્ત કેમ થયું? કર્મથી પ્રાપ્ત થયું. કોના કર્મથી? આપણા કર્મથી. કેવા પ્રકારના કર્મથી? પૂર્વજન્મના કર્મથી.
એ પૂર્વજન્મ કર્મ કોણે કરાયા છે? આપણે જ કરાવ્યા છે. તો ક્યારે કરી? આપણે હોઈએ ત્યારે. એટલે કે આ શરીર છે એ બતાવે છે કે આપણે પૂર્વજન્મમાં હતા, બરોબર ને? પૂર્વજન્મ હતા, વ્યક્તિ નક્કી છે. આ જન્મ છે એ મને યુક્તિની જરૂર નથી, હું અત્યાર છે અનુભવનો વિષય છે. બીજો આગળ પ્રશ્ન કહે છે કે આપણે પૂર્વજન્મમાં હતા ખરા, પણ ત્યારે શરીર, ત્યારે પૂર્વજન્મમાં શરીર હતું કે નહીં? કોઈક પણ શરીર હતું કે નહીં? એ પછી આગળ 112માં પાન પર તદાનીમ અસ્માકમ શરીરમ આસીત વાનવ ઇતિ ચે. ચલો પૂર્વજન્મમાં આપણે કર્મ કરવાના આપણે હાજર હતા એ તો નક્કી થયું, પણ આપણી પાસે ત્યારે શરીર હતું કે નહીં? અનુવાસી કોઈક શરીર હતું કે નહીં? તો આપણે એવો પ્રશ્ન થાય એટલે કહે છે આસી દેવ શરીર અભાવે કર્મ કર્તુમ અશક્યત્વાત. એટલે પૂર્વજન્મમાં કર્મ કરનારા આપણે તો હાજર હોવા જ જોઈએ, પણ જોડે જોડે પૂર્વજન્મમાં કર્મ ક્યારે થયું હોય ત્યારે આપણું શરીર હોવું જોઈએ, જે દ્વારા આપણે પૂર્વજન્મના કર્મ કર્યા હોવા જોઈએ. અને પૂર્વજન્મ પૂર્વજન્મનું શરીર હોવું જોઈએ, આ નહીં. આ શરીર તો એવું નથી પૂછતા, અત્યારે જેમ શરીર છે એને કર્મ કરે તેવી રીતે પૂર્વજન્મમાં કર્મ ક્યારે કરી શક્યા હોઈએ? જ્યારે ત્યારનું શરીર હોય ત્યારે, બરાબર છે. શરીર અભાવે કર્મ ના કરતું શક્યત્વા, શરીર ન હોય તો કર્મ જ ના થઈ શકે. માટે આ દેહ છે, આપણે દેહ આપણે છીએ કે નહીં? તો કે હા. આપણો દેહ છે કે નહીં? તો કે હા. આ દેહ ક્યાંથી પ્રાપ્ત થયો? કર્મથી. કોણે કરેલા કર્મથી? આપણે જ કરેલા કર્મથી. ક્યારે કરેલા કર્મથી? પૂર્વજન્મમાં કરેલા કર્મથી. એટલે પૂર્વજન્મમાં આપણે હતા કે નહીં? તો કે હતા. એટલે કર્મ કરતી વખતે શરીર હતું કે નહીં? ત્યારે શરીર હતું, બરાબર. કારણ કે શરીર ના તો કર્મ ના થાય. એટલે આગળ કહે છે તત્ શરીરમપી તત્પૂર્વજન્મ કૃતકર્મણા વા તદનંતરકર્મણા વા. તો પૂર્વજન્મમાં જે શરીરે આપણે કર્મ કરે એ શરીર એ કયા કર્મથી પ્રાપ્ત થશે? પૂર્વજન્મમાં આપણે જે શરીરથી કર્મ કર્યા એ શરીર પણ કર્મથી પ્રાપ્ત થવું જોઈએ. કયા કર્મથી? એ જન્મના કર્મથી કે એની પહેલાના જન્મના કર્મથી? એની પહેલા જન્મમાં કર્મ છે. એટલે કહે છે તત્પૂર્વજન્મ કૃત કર્મણા એવ ઇતિ વક્તવ્યમ. તો પૂર્વજન્મમાં જે શરીર હતું જેને આપણે કર્મ કર્યા જેને કારણે આ શરીર પ્રાપ્ત થયું એ શરીર પોતે એની પૂર્વના જન્મના કર્મથી મળ્યું હોવું જોઈએ. એવમ પુનઃ પુનઃ વિચાર્યમાણે કર્મણશ્ચ શરીરસ્ય ચ પ્રવાહરૂપેણ અનાદિત્વમ સિદ્ધમ. જો આ દેહ પ્રાપ્ત થયો પૂર્વકર્મને કારણે. પૂર્વકર્મ ક્યારે થઈ શક્યો હોત? એ પૂર્વકર્મ પૂર્વ જન્મમાં દેહ હોત ત્યારે. એ દેહ ક્યારે મળ્યો હોત? એની પૂર્વના કર્મ કર્યા હોત. એ ક્યારે હોત? એની પૂર્વમાં શરીર હોત ત્યારે. એ ક્યારે હોત? એની પૂર્વના કર્મ હોય ત્યારે. એ ક્યારે હોત? ત્યારે શરીર હોત ત્યારે. પહેલું કોણ આવ્યું? આ કર્મ ક્યારે થાય? શરીર હોય ત્યારે. શરીર ક્યારે હોય? કર્મ કર્યા હોય ત્યારે. કર્મ ક્યારે હોય? શરીર હોય ત્યારે. શરીર ક્યારે હોય? આ તો પહેલું કહ્યું. બીજ કે વૃક્ષ પહેલા કહ્યું, પહેલા કર્મ. તો ક્યાંથી આવ્યું કર્મ? શરીર વગેરે આવે ક્યાંથી? તો આ શરીર, તો શરીર કર્મ વગર ક્યાંથી આવે? પહેલું શું? પહેલો જન્મ. એ જન્મ થયો ક્યાંથી? એની પહેલાના કર્મ જન્મ થયો કેવી રીતે? કોઈ પણ જન્મ ક્યારે થાય? એના પૂર્વમાં કર્મ કર્યા હોય ત્યારે. એ કર્મ ક્યારે થાય? તે વખતે જન્મ હોય ત્યારે. એ ક્યારે હોય? એનું પૂર્વમાં કર્યા હોય ત્યારે. એ પ્રશ્ન એ થયો કે પહેલા કર્મ કે પહેલા શરીર? પહેલું કયું? પહેલા બીજ કે વૃક્ષ? કયું પહેલા?
અંગ્રેજીમાં કે મરઘી પહેલા ગયા, આપણે એવું નથી કે આપણે બીજ અને વૃક્ષ કહીએ. ચિકન ને એક, ચિકન ને એક, મરઘી પહેલા કે ઈંડું પહેલા, આપણે શું કહે, બીજ પહેલા કે વૃક્ષ પહેલા, કયું પહેલા, શરીર પહેલા કે કર્મ પહેલા, કયું પહેલા હતું? અનાદિ એટલે શું? હા, અનાદિ એટલે શું? એ તો એમાં અનાદિ શબ્દ લખ્યો છે. અનાદિ એટલે શું? આદિ જે નક્કી ના થઈ શકે, એનો પ્રારંભ નક્કી ના, એટલે કે એનો આદિ નથી, નક્કી ના થઈ શકે એટલે એનો એનો પ્રારંભ જ નથી. એટલે કહે છે કે પ્રવાહ રૂપેણ અનાદિત્વમ સિદ્ધમ. એટલે બે પ્રકારના અનાદિ કહે છે, પ્રવાહ અનાદિત્વમ, કૂટસ્થ રૂપેણ અનાદિત્વમ. તો પ્રકૃતિ છે ને જે, એ પણ અનાદિ છે. શરીર કર્મને કારણે, કર્મ શરીરને કારણે પ્રવાહ કેવો છે? અનાદિ. પણ આ અનાદિ કેવું છે? પ્રવાહ અનાદિત્વ. આત્મા પણ અનાદિ છે. એ કેવો છે? કૂટસ્થ અનાદિ, અર્થાત પરિવર્તન વગરનો અનાદિ. ગંગાજી પણ અનાદિ છે એમ કહેવાય, નિત્ય છે એમ કહેવાય. પ્રવાહ નિત્યત્વ, પ્રવાહ અનાદિત્વ. એટલે વ્યવહારમાં જ અનાદિત્વ છે. કેવું છે? આવો પ્રવાહ રૂપનું હોય છે. આત્મા જ અનાદિ છે. કેવો છે? કૂટસ્થ અનાદિ છે. એટલે જ્યારે આ પ્રકારે શરીરનું કર્મ અનાદિત્વ સિદ્ધ થયું, ત્યાર પછી બીજા કોનું અનાદિત્વ સિદ્ધ થાય? એ કહે છે આગળ, તત ઉભયવત આત્મન આકાશસ્ય ઇવ સાક્ષાદેવ મુખ્યદેવ સ્વરૂપેણૈવ અનાદિત્વમ સિદ્ધમ. તો આ પ્રકારે આ શરીર કોનું છે? આત્માનું છે. કર્મ કરનાર આત્મા છે. તો કર્મ અને શરીરનો પ્રભાવ પ્રવાહ છે, અનાદિ છે. તો તેથી આ કર્મ અને શરીર ધરાવનાર આત્મા તો અનાદિ હોવો જ જોઈએ ને. આ કારણ કે આ તો બંને જળ છે. શરીર ક્યારે હોય? શરીરને ધરાવનાર કોઈ ત્યારે. કર્મ ક્યારે હોય? કર્મને કરનાર કોઈ હોય ત્યારે. ટૂંકમાં શરીર જળ છે ક્યારે હોય? એ ધરાવનાર કોઈ ચેતન હોય ત્યારે. કર્મ પણ જળ છે ક્યારે હોય? એને કરનાર કોઈ ચેતન હોય ત્યારે. એટલે આ શરીર અને કર્મની અનાદિપણ એ બતાવે છે કે એ બંને ધરાવનાર ચૈતન્ય આત્મા છે, એ અનાદિ હોવો જોઈએ. કે આત્મા જ ન હોય તો કર્મ કોણ કરે? કર્મ ના કરે તો શરીર ક્યાંથી આવે? તેથી તત ઉભયવત, ઉભયવત એટલે ઉભય એટલે બંને, કર્મ અને શરીર બંને ધરાવનાર જે આત્મા આત્મા છે, એનું આકાશસ્ય એવ સાક્ષાદ એવ, આકાશની શું થાય, સાક્ષાદ એવ મુખ્ય એવ સ્વરૂપ એ અનાદિત્વમ સિદ્ધમ. અંતેથી મુખ્ય અર્થમાં પેલું પ્રવાહ અનાદિત્વમ છે. એટલે બે અનાદિત્વ કયા? આ કર્મ અને શરીરનું અનાદિત્વ છે પ્રવાહ રૂપે. દરેક શરીર અનાદિ નથી, કોઈ કર્મ અનાદિ નથી, કોઈ વ્યક્તિગત કર્મ અનાદિ નથી. કર્મનો પ્રારંભ થાય અને કર્મ પૂરું થાય તેમ કોઈ શરીર પણ અનાદિ નથી. દરેક શરીરનો જન્મ થાય અને એનું મૃત્યુ થાય. એટલે વ્યક્તિગત કર્મ કે વ્યક્તિગત શરીર અનાદિ નથી, આદિ અંતવાન છે. પણ એનો પ્રવાહ શરીર માત્ર, વ્યક્તિગત શરીર નહીં, કોઈક શરીર માત્ર, કર્મ માત્ર તો હોવું જ જોઈએ. કોઈ પૂર્વમાં કોઈ પણ સમયે શરીર હોવું જોઈએ અને કર્મ હોવું જોઈએ. એ પ્રકારને પ્રવાહ અનાદિત્વ કહ્યું. પણ એ પ્રવાહ ધરાવનાર, શરીર ધરાવનાર, એ કર્મ કરનાર જે આત્મા છે, એ તો હોવો જ જોઈએ. એનું કેવું અનાદિત્વ છે? કે જે મુખ્યમેવ અનાદિત્વ, મુખ્ય અર્થમાં અનાદિ છે. એટલે પરિવર્તન રહિત અનાદિ છે. એક રૂપે એટલે એક રૂપત્વ એટલું ઉમેર્યું એમણે કે ભાઈ આ શરીર પણ હતું છે ને હશે. તો કેવું છે? પરિવર્તનશીલ છે. આત્મા હતો છે ને હશે, કેવો છે? પરિવર્તન રહિત છે. એટલે એ રીતે સ્વરૂપેણ એવા અનાદિત્વમ સિદ્ધમ. આત્મા કહે છે સ્વરૂપથી અનાદિ છે. શરીર સ્વરૂપથી અનાદિ નથી, કર્મ સ્વરૂપથી અનાદિ નથી, આત્મા સ્વયં સ્વરૂપથી અનાદિ છે. તો જો પાદ નોંધમાં કહે છે કે આત્માનું અનાદિપણું કેવું છે,
प्रवाह अनपेक्षा सागरगमने मुख्य साक्षादेव मुख्यमेव स्वरूपेण त्रण प्रकार अनादि आत्मा अनादि से ना ये अनादिपणा त्रण विशेषणों का क्यों साक्षादेव अनादित्व मुख्यमेव अनादित्व स्वरूपेण अनादित्व। तो साक्षात क्या हम कहते प्रवाह अनपेक्षा साक्षात्व साक्षात अनादि से ये प्रवाह अनादित्व नहीं ये साक्षात स्वयं अनादि से प्रवाह वगैरह न अनादि से कूटस्थ अनादि से पी मुख्य अनादि के एक व्यक्तिगत तत्व आ शरीर ने अपने अनादि कही है आ शरीर अनादि नहीं पहला कर्म ये कर्म अनादि नहीं पुरुष रूप में जे आ शरीर ने कर्म अनादिपणू है ये एक वस्तु पर आधारित नहीं ये तो असंख्य आ शरीर ने कर्म पर आधारित है आत्मा अनादिपण क्यों एक आत्मा पर आधारित है अनेक आत्माओ नहीं क्या आत्मा पहला बीजो हो तो नहीं पहला बीजो हो तो ये प्रकार अनादिपण नहीं आनो आज आत्मा पूर्व जन्म तो इन्हीं पहला हतो इन्हीं पहला हतो ये प्रकार है एक ज एक व्यक्तित्व कहो एक व्यक्ति पर आधारित अनादिपण अने ये प्रवाहपण नहीं तीज कहूँ ये मुख्य अनादि मुख्यत्व कहूँ कारण अभाव बीजू आत्मा हो कोई कारण नहीं એ સ્વયં હંમેશા હાજર છે અને એનું કૂટસ્થ અનાદિત્વ છે પરિવર્તન રહિત અનાદિત્વ છે પ્રવાહ અનાદિત્વ નથી એટલે આત્માના અનાદિપ્રણ માટે ત્રણ વિશેષણો કયા અહીંયા આગળ સાક્ષાત અનાદિ મુખ્ય અનાદિ અને સ્વરૂપથી અનાદિ આત્મા અનાદિતાયાહ કઈ વિભક્તિ છે આત્મ અનાદિતા આત્માની અનાદિતતાનું સાક્ષાત્પણ કેવું છે પ્રવાહની અપેક્ષા નથી મુખ્યપણું કેવું છે એક વ્યક્તિમાં જ કેન્દ્રિત છે અને સ્વરૂપ પણ કેવું છે એનું કારણ નથી એને સ્વરૂપ કહેવાય જે હમણાં કારણ ના હોય એને સ્વરૂપ કહેવાય અગ્નિ ગરમ કેમ છે સૂર્ય પ્રકાશમાન કેમ છે તો એનો સ્વરૂપ કેમ કહેવાય જે કઈ છે ને સ્વરૂપ કહેવાય જે હવા માટે કારણ નથી ઘડો કેમ છે કારણ કે માટી છે એના માટે ઘડો એ સ્વરૂપ નથી માટી કેમ છે પૃથ્વી છે ફલાણું છે એમ કરતા 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 આપણે ક્યાં સુધી પહોંચીએ અસ્થિ હવા અસ્થિને કારણે આ બધું છે અસ્થિ કેમ છે અને તેથી આ સ્વરૂપને લઈ ગયા ટૂંકમાં આ અનાદિપણાનું કારણ નથી અનાદિપણ એક આત્મા પર આધારિત છે કેન્દ્રિત છે અને અનાદિપણને કોઈ પ્રવાહની અપેક્ષા નથી એટલે આત્મા હોવો કેમ છે સ્વરૂપ છે એટલે આત્માનું હોવાપણું કેવું છે કારણ વગરનું બાકી બધી વસ્તુનું હોવાપણું કેમ છે કારણથી છે ઘડો કેમ છે માટી કેમ છે પૃથ્વી છે માટે પૃથ્વી કેમ છે જળ છે માટે જળ કેમ છે અગ્નિ છે માટે અગ્નિ કેમ છે વાયુ છે માટે વાયુ કેમ છે આકાશ છે માટે આકાશ કેમ છે માયા છે માટે પ્રકૃતિ છે એ કેમ છે પરમાત્મા છે માટે પરમાત્મા કેમ છે અવ્યક્તા પુરુષ પર પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ અવ્યક્ત કહો પ્રકૃતિ કહો માયા કહો મૂળ કારણ કહો એ કેમ છે પરમાત્મા છે માટે તો આત્મા કેમ છે હોવું એનું સ્વરૂપ છે એટલે બાકીની કશી વસ્તુ જે હોય એ શેને કારણે છે આત્માને કારણે આત્મા કેમ છે હોવું એનું સ્વરૂપ છે એટલે કારણ વગર છે જગતની બધી વસ્તુઓ હોવાનું એટલે કારણ છે એક જ તત્વ એવું છે એને હોવાનું કારણ નથી કેવું છે આત્મતત્વ માટે હોવું એનું સ્વરૂપ છે એ સિદ્ધમ એટલે આત્માનું આ પ્રકારે અનાદિપણ સિદ્ધ થયો एवं भूतकाले वर्तमानकाले च सत्वं सिद्धं इति युक्त्या साधितम् आ प्रकार है भूतकाल में पण आत्मा हतो वर्तमान में तो छे ज एटले भूतकाल वर्तमान में
આત્મા હોવાપણું યુક્તિથી સિદ્ધ થયું. અત્યારે તો અનુભવથી સિદ્ધ છે, ભૂતકાળમાં યુક્તિથી સિદ્ધ થયું. ઇતઃ પરમ ભવિષ્યત કાલે આત્મનઃ સત્વમ યુક્ત્યા સાધ્યતે. તો હવે પછી આત્મા ભવિષ્યકાળમાં પણ આત્મા હોવાપણું આપણે યુક્તિથી સિદ્ધ કરીએ છીએ. કેવી રીતે? અસ્માભિઃ જન્માંતરેષુ શ્રવણ મનનાદિકમ અકૃત્વા કર્મણ એવ મુખ્ય બુદ્ધ્યા અનુષ્ઠિતત્વાત્ એતજ્જન્મ શરીરમ ચ આગતમ. પ્રશ્ન કે જન્મ્યા કેમ? આપણે કેમ જન્મ્યા? આપણે મુક્ત થયા નહોતા એટલે કે મુક્ત છે જેને મોક્ષ પ્રાપ્ત થયો એનો ફરી જન્મ ના હોય. આપણે જન્મ્યા કેમ? કારણ કે પૂર્વજન્મમાં આપણે મુક્ત થયા નહોતા. કેમ ના થયા? કારણ કે આપણને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ના થયું. કેમ પ્રાપ્ત ના થયું? એ જ્ઞાન માટેની સાધન ના કરી. કઈ સાધન ના કરી? શ્રવણ મનન ના કર્યું. પૂર્વજન્મમાં કર્યું હોય તો પણ પર્યાપ્ત માત્રામાં નહીં કર્યું હોય. અરે શ્રદ્ધેયો પેદ બધાએ કર્યું હશે, છતાં પણ જેટલી માત્રામાં થવું જોઈએ એટલી માત્રામાં નહીં થયું હોય તો જ આ જન્મ પ્રાપ્ત થાય. આ જન્મમાં શાસ્ત્રનું શ્રવણ કરવાના સંસ્કાર મળ્યા. હવે અત્યારે કરી રહ્યા છે, એનો આનંદ લઈ રહ્યા છે, બતાવે છે કે પૂર્વમાં કર્યું તો હશે તો પૂરતી માત્રામાં નહીં કર્યું હોય એટલા માટે આપણો જન્મ થયો. એનો અર્થ એ થયો કે પૂર્વમાં પણ જો આપણે સંન્યાસ લઈ લીધો અને કર્મ ના કર્યું હોત તો આ જન્મ પ્રાપ્ત ના થયો હોત, પણ કર્મ કર્યું હશે. અને તેથી મુખ્ય બુદ્ધ્યા અનુષ્ઠિતત્વાત. તો મુખ્યતયા તે વખતે આપણે કર્મ પર જ ભાર દીધો હશે. કર્યું હશે ભગવાનનું ભજન કર્યું હશે, શાસ્ત્રનું શ્રવણ કર્યું હશે, પણ મુખ્ય તો આપણે કર્મ કર્યું હશે. એટલે કર્તૃત્વ ભાવના આપણા માટે હોય તો મુખ્ય હશે. ભલે આપણે કર્તૃત્વ પણ તામસિક કર્તૃત્વ હોય, રાજસિક કર્તૃત્વ હોય, સાત્વિક કર્તૃત્વ હોય, ચાલો આપણું એવું તામસિક નહીં હોય, કંઈક રાજસિક હશે, કંઈક સાત્વિક હશે, એ રજસ અને સત્વના પરિણામ આપણા મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. પણ સમગ્ર જન્મ દરમિયાન મૃત્યુ સુધી કર્તૃત્વ હોવું જોઈએ, કર્મ કર્યું હોવું જોઈએ, જેના પરિણામે આ જન્મ મળ્યો, જેના પરિણામે આ દેહ મળ્યો. એ તો જન્મ શરીરમ છે આગતમ. તેથી આ જન્મ આ શરીર પણ પ્રાપ્ત થયું. એટલે આ એક અગત્યની વસ્તુ છે. હવે જન્મ કેમ થયો અને શરીર કેમ પ્રાપ્ત થયું? પૂર્વમાં આપણે કર્તૃત્વ બુદ્ધિથી કર્મ કર્યું હોવું જોઈએ. જો કર્તૃત્વ બુદ્ધિ વગર કર્મ કરીએ, ધારો કે ઈશ્વરાર્પણ કર્મ કરીએ તો કદાચ એનું ફળ ના મળે. આ કરતા આત્માનું જ્ઞાન હોય તો કર્મ કરતા જ નથી. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ તો પણ કદાચ આ પ્રકારનું શરીર ના મળ્યું હોત. એટલે કર્તૃત્વ બુદ્ધિથી આપણે પૂર્વજન્મમાં કર્મ કર્યું હશે, જેના પરિણામે આ શરીર પ્રાપ્ત થયું, આ જન્મ પ્રાપ્ત થયો. એટલે એ અગત્યનું છે કે કર્મ કરવાને કારણે આ શરીરને જન્મ પ્રાપ્ત થયો. પછી કહે છે અસ્મિન જન્મની ક્રિયમાણમ કર્માપી ઇતઃ પરમ જન્મ દદાતિ તસ્મિન્નપી ક્રિયમાણમ કર્મ તતઃ પરમ જન્મ દદાતિ. તો જેવી રીતે પૂર્વજન્મમાં કર્મ કરવાને કારણે આ જન્મને શરીર પ્રાપ્ત થયું, તેમ આ જન્મ કર્મ કરીએ છીએ માટે વળી પાછું પછીના જન્મમાં ભવિષ્યના જન્મમાં જન્મને શરીર પ્રાપ્ત થશે. એટલે આ અસ્મિન જન્મની ક્રિયમાણમ કર્મ, આ જન્મમાં જે કર્મ અત્યારે થઈ રહ્યું છે એ ભવિષ્યમાં આપણને જન્મ આપશે. ત્યારે પછી એ ધંધો કરે તસ્મિન અભે ક્રિયમાણમ કર્મ, એ જન્મ વળી પાછા કર્મ કરશું તો વળી પછી પાછું એનો પછી જન્મ થશે. એવમ પુનઃ પુનઃ વિચાર્યમાણે કર્મ પ્રવાહસ્ય
शरीर प्रवाह से भविष्य काले अंत नास्ति तत्वज्ञानेन कर्मणि क्षीणे सति शरीर विनायादे। આમ વારંવાર એટલે વિચાર આપણે જયારે કરીએ ત્યારે આપણે જોવા દેખાય છે કે ભાઈ જેવી રીતે અનાદિકાળથી આ કર્મ અને શરીરનો પ્રવાહ ચાલતો આવ્યો છે તે જ રીતે ભવિષ્યમાં પણ આ કર્મ અને શરીરનો પ્રવાહ ચાલુ જ રહેશે। કેમ? ક્યાં સુધી? જ્યાં અજ્ઞાન હશે ત્યાં કર્તૃત્વ હશે ત્યાં સુધી। એ કર્તૃત્વ શેમાં જન્મે છે? અજ્ઞાનમાંથી। તેથી કર્મમાંથી ક્યારે મુક્ત થઈએ? કર્તૃત્વમાંથી મુક્ત થઈ જાય। એ સિવાય નહીં, કર્મ ન કરવાનું આપણા હાથમાં નથી। જ્યાં સુધી કર્તૃત્વ છે, અવિદ્યા છે, કર્તૃત્વ છે, અને તેને કારણે કંઈક રાગ દ્વેષ છે, તેથી આપણને કર્મમાં પ્રેરવામાં જ આવશે। કર્મમાંથી ક્યારે મુક્ત થઈ જાય? જ્યારે કર્તૃત્વમાંથી મુક્ત થઈ જાય। એ કર્તૃત્વ શેમાંથી જન્મ્યું છે? અજ્ઞાનમાંથી જન્મ્યું છે। એ ક્યારે જાય? તત્વજ્ઞાન થાય ત્યારે। તેથી તત્વજ્ઞાન એને કર્મણી ક્ષીણે સતી, જ્યારે પણ તત્વજ્ઞાન થશે એ તત્વજ્ઞાનથી આપણું કર્તૃત્વ જશે, એને કારણે કર્મ ક્ષીણ થશે, ત્યારે શરીર ન આયાતી, ત્યારે ભવિષ્યમાં શરીર નહીં મળે। તેથી કહે છે તદ ઉભય સંબંધી આત્મા તો યાવત બ્રહ્મ જ્ઞાનમ શરીરસ્ય સૃષ્ટિ પ્રલય અનુભવન શરીરસ્ય સ્થિતિ કાલે સુખ દુઃખે અનુભવન સન અધ સ્થાવર પર્યંતમ ઉર્ધ્વમ બ્રહ્મલોક પર્યંતમ પરિભ્રમન તિષ્ઠત્યેવ ન નશ્યતિ। તેથી જ્યાં સુધી તત્વજ્ઞાન દ્વારા આ કર્મ ક્ષીણ નહીં થાય, એટલે કે કર્તૃત્વ દૂર નહીં થાય, ત્યાં સુધી કર્મ ક્ષીણ નહીં થાય, ત્યાં સુધી કર્મ થશે, પછી ભવિષ્યમાં જન્મ થશે, અને તેથી આ કર્મ અને શરીરનો ભવિષ્યમાં પ્રવાહ ચાલુ રહેશે। એ તો ખરું, એનો અર્થ એ થયો કે આ કર્મ અને શરીર બંને ધરાવનાર આત્મા ભવિષ્યમાં હશે તો નક્કી થઈ ગયું, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ હશે। તો દ્વય સંબંધી આત્મા, આ કર્મ અને શરીર બંને સાથે સંબંધી જે આત્મા છે, યાવત બ્રહ્મ જ્ઞાનમ, બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી શરીરસ્ય સૃષ્ટિ પ્રલય અનુભવન, આત્મામાં જે અજ્ઞાન છે જ્યાં સુધી ત્યાં સુધી આ શરીર પ્રાપ્ત થાય, અને તેથી શરીર જન્મ થાય, મૃત્યુ થાય, બીજું શરીર જન્મે, વળી પાછી મૃત્યુ થાય, એ રીતે આ શરીરના જન્મ મૃત્યુનો અનુભવ કરતો કરતો તો શું થાય? વિચારો, સ્થિતિ કાલે સુખ દુઃખે અનુભવન સન, શરીર ત્યાં સુધી ન પ્રિયા પ્રિય હો અપહતી અસ્તિ, અપ્રિય અપ્રિય કહો, સુખ દુઃખ કહો, એના આક્રમણથી મુક્ત થઈ ના શકીએ। એટલે આત્માએ આ સુખ દુઃખ અનુભવવા જ પડશે, અને જો કર્મ સારું ને ખરાબ કર્યું અધ સ્થાવર પર્યંતમ પરાક્રમ કર્યા હશે, કંઈક માણસ પછી છેવટે ગુસ્સામાં આવી જાય, પહેલામાં આવી જાય, જેમ તેમ કરવા માંડે, એટલે છેવટે એનું પતન થવા માંડે, ક્યાં સુધી? છે વૃક્ષ બની જાય, એટલે સ્થાવર પર્યંતમ, જીવ તો થાય પણ સ્થાવર, સ્થાવર હલી ચડી ના શકે, ગતિ અગતિ ગતિમાન ના હોય, જેમ કે વૃક્ષ વનસ્પતિ એવું એવો જન્મ મળે। ટૂંકમાં એ જન્મને સૌથી હલકામાં હલકો ગણવામાં આવે, કારણ કે એ બિચારો હલી ચાલી શકતો નથી, જીવ જંતુઓ ચાલી તો શકે, એટલા રીતે એમની એવોલ્યુશન ઉત્ક્રાંતિમાં એ લોકો આગળ કહેવાય, એમાં પણ ડંખ ને ડાંસ મારનારા ઓછા કહેવાય, એથી તારા બીજા બધા જીવો હોય, પતંગી વગેરે ઉત્ક્રાંત જીવ કહેવાય, એને એમ કરતા કરતા ઉત્ક્રાંતિ બ્રહ્મલોક પર્યંત, બહુ સારામાં સારા કર્મ કરે તો એને બ્રહ્મલોક સુધીનો જન્મ મળે। ટૂંકમાં પરિભ્રમણ, આ પ્રકારે પરિભ્રમણ કરતો, અધો યોનિમાં ઉર્ધ્વ યોનિમાં પરિભ્રમણ કરનારો આત્મા હશે તો ખરો, ભવિષ્યમાં પણ આત્મા હશે, એ ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે, ભવિષ્યમાં હશે। આ પ્રકારે યુક્તિપૂર્વક આત્માનું ત્રણેય કાળમાં અસ્તિત્વ સિદ્ધ કર્યું, પછી આપણે આગળ જોઈશું।
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ